నవరేదాను సిద్ధానము జన్మలే సౌదానం ఏసోభజనకార సభపాపన సుమంగళం చేసి భ్రమణ మంగళం మంగళం మోరి మంగళం గోధుమ మంగళం తులాదిన ధర్మ సుమంగళం నమో దురాదేవి వాగివారి ఆరాధ్యాయ మావిరాయ తాయిని ఓంకారం నిజ సైతం నిత్యం జాయంతి యోగిన కామతి మోక్షదం ఓంకారాయ నమో నమః పన్న కేజ సురేంద్ర నమస్కార శ్రీ విశ్వ నమ కళ్యాణ పాదపారామ శ్రుత గంగా హిమాచల విశ్వాంభోజర విందే వందే శ్రీ జ్ఞాతనందన అజ్ఞానదీరం ధానం జ్ఞానంగా సలాకయ నేత్రమే తస్మై శ్రీ గురవే నమ తస్మై శ్రీ గురవే అనంత కళ్యాణ కరుణారా తారా తీర్థంకర శ్రీమంగళ మహావీర స్వామి ఆ సంసార సంధి తరవా માટે અને મોક્ષ સુખી પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મતીર્થની સ્થાપના કરી છે. બહુ સરસ પૂજા છે અંતરાય નિવારણ પૂજા. અંતરાય કર્મની નિવારણની બહુ અદ્ભુત વાતો આની અંદર આવશે. આજની પૂજા છે બહુ સરસ છે. રાગ પણ સરસ છે, દેશી રાગ અને ગરબાનો બે રાગ છે અને બહુ સરસ એની પૂજા છે. મહેસાણા પાસામાં અમને ફરજિયાત મંદિરની અંદર દેરાસરની અંદર કોઈ પણ અમારા ગુરુજીની તિથિ આવે ત્યાં પૂજા કરવા માટે દેરાસર જવાનું, બે કલાક 3 થી 5 બધા વિદ્યાર્થીઓ ત્યાં જવાનું. આ પંચરાગનું ચલણ હમણાં હમણાં વધ્યું છે એટલે અંતરાય નિવારણની પૂજા સંપત્તિ, કારણ કે અંતરાય બધે જ નામે બધી વસ્તુમાં આપણે અંતરાય, જ્ઞાન ભણવામાં તો અંતરાય, દર્શનમાં અંતરાય, સુખમાં અંતરાય, દુઃખ મિશ્રિત સુખ મળે. ખરા ટાઈમે જ આપણી ઊંઘ બગડે ત્યારે જ ફોન આવે, આપણે આખું સ્કેડ્યુલ બગાડી નાખે, બધા અંતરાય ઘણા છે આપણા જીવનમાં. તમે આ પૂજા પર અમારો ભાર સખત હતો એટલે આ પૂજાઓ ગાવાની ગવડાવવાની એક મજા જુદી હતી અને અમે એનો અનુભવ જોતા કે અમને અંતરાયો નહોતા. મારો અભ્યાસ ચાલતો હતો, મખણ ચાલતો. જે પાછળમાં કેવું હોય, 4 મહિના પહેલાં નાટક આવ્યું, ઓલું થયું ડ્રામા આવ્યું, ઓલું થયું સંગીત આવ્યું, બધું કંઈ ને કંઈ નવું નવું ચાલ્યા કરે. ત્યારે અમે મહેસાણામાં અખંડિત અભ્યાસ ચાલતો, જે ખંડતા ન આવે એટલે આ પૂજાના ફળ અમને ત્યાં મળતા હતા. એ ગુરુજીને નિમિત્તે પૂજા હોય એટલે પૂજાનું ફળ પણ એટલું અમે પ્રાપ્ત કરતા. તો અંતરાયકરણની નિવારણ પૂજા છે, બહુ સરસ પૂજા છે. આપણે ત્રીજી પૂજામાં આવ્યા છે, પુષ્પ પૂજા. હવે ત્રીજી સુમનસતની સુમનસ કરણ સ્વભાવ ભાવ સુગંધ કરણ ગણી દ્રવ્ય કુસુમ પ્રસ્તાવ. સુમનસ એટલે પૂજા, પુષ્પ માટે શબ્દ છે સુમનસ, સંસ્કૃત શબ્દ છે. હવે ત્રીજી સુમનસ્તન એટલે પુષ્પની પૂજા આવી છે. સુમનસ કરણ સ્વભાવ, એનો સુમનસ કરણ સ્વભાવ છે. રંગબેરંગી ગાર્ડનની અંદર કહી જાઓ ને, અલગ અલગ પંચરંગી ફૂલોને જુઓ, લાલ લીલા પીળા રાતા ભાતા જાતિના, તો એ ફૂલને જોઈને આપણને આમ ગમે, આનંદ આવે. ફૂલને એટલા માટે નિહાળવાના છે, નહીં કે રાગ અને મોહને પોષવા માટે. એમાં મોહા માટે અજ્ઞાની જીવનમાં મોહાય, વાવ કેટલું સરસ ગાર્ડન છે, ઊભો રહેશે, ફૂલ સાથે ફોટા પડાવશે, ફૂલ હાથના લઈને ફોટા પડાવશે, ફૂલને સૂંઘતા ફોટા પડાવશે, અજ્ઞાની જીવની દર્શન થઈ ગયું છે. પણ આપણે એમાંથી તત્વ એ પણ છે, શું મનસ કરો સ્વભાવ. ફૂલને જોઈને જો લોકોને આલાદકતા થાય છે તો તારું જીવન પણ એવું હોવું જોઈએ કે લોકો તને જોયું તો એને આલાદકતા લાગી જાય કે સારા માણસ છે. શું મનસ કરણ સ્વભાવ, દુનિયામાં આપણો કોઈ દુશ્મન ન હોવો જોઈએ, લોકોને આપણી પાસે આવું ગમવું જોઈએ. ભમરાને પણ ફૂલ પાસે આવું ગમે છે, દુનિયાભરના ફૂલને કરડનારા, ફૂલને કનડનારા, આખા જગતને ડરાવનારો ભમરો પણ જો ફૂલ પાસે પ્રેમથી આવીને બેસી શકતો હોય, આખા દુનિયામાં ઝઘડનારો તોફાન કરનારો વ્યક્તિ પણ આપણી પાસે પ્રેમથી આવી શકે, ત્યારે માનું કે સુમનસ સ્વભાવ આપણામાં ઊભો થયો છે. માટે આપણે પુષ્પ પૂજા ભગવાનની કરવાની છે. સમજાય ગયું? એ ફૂલ પૂજા કરતાં કરતાં અમે પુરુષણ કરવા માટે અડાલજ ગામમાં ગયા હતા. જે દિવસે ગરદેરાસર બન્યું અને ગરદેરાસરના ભગવાન આવે ત્યારે એ લોકોને તમાકુનો મોટો બિઝનેસ અને એ મોટી લોકોની ઓફિસ ને ગોડાઉન, એની પાછળ મોટું ગાર્ડન, એ ગાર્ડનમાં ફૂલ એટલા બધા આવે કે ફૂલ ચડાવતા થાકી છીએ, ફૂલ રાખવાની જગ્યા જ ન હોય છે. આખા દેરાસરમાં ફૂલ ગોઠવી દીધું તો ફૂલ વધે, ફૂલ રાખવા ક્યાં, એના માટે વિચાર કરવો પડે. એક ફૂલની અંદર છે ને 3 અને 5 કલર હોય, અને નીચે જાંબલી કલર હોય, અડધો પાછી પાંચે પાછો બીજો કલર આવ્યો, અડધો તો ત્રીજો કલર આવ્યો હોય. આમ આવા ફૂલની પૂજા બસ સાચું કહું ત્યારે છે ને ફૂલ પૂજાનો એટલું બધું આવું મર્મ ને યાર કેવું કેવું હતું ને, બહુ નાની ઉંમર અમારી, આજે અફસોસ થાય છે કે કેવો અવસર મળે છે ને, અવસર કેવા ચૂકી ગયા છે અમે લોકો. આજે ફૂલ લેવા જઈએ સાચું, તમને આ બધા ફૂલો હું જોઉં મારો દિવસ યાદ આવી જાય કે કેવા મને ફૂલ ભગવાન આવ્યા હતા. કાંઈ નથી, આમ આવડા નાના ગુલાબ હોય ને, આટલા નાના નાના ફૂટમ રમ ઓલા મેં આમ ખીલેલા આવડા ગુલાબ, એક હાથમાં મારો એક આવતું નથી, બે ફૂલ પણ ન લઈ શકું, એક હાથમાં એક આવે આમ, ત્યારે હાથ બી આપણા નાના હોય એટલે એક હાથમાં એક ફૂલ આવે, એક ચડાવે બીજું ફૂલ એટલે ટાઈમ બી એટલો લાગે, અને એને જાંબલી કલર ને વ્હાઇટ કોમ્યુનિકેશન, તમારા કોઈના કપડાં પહેરવા નથી, એવા કલરના કોમ્યુનિકેશન શું કરવા. પછી આ પૂજા મને લચ્છવાડમાં જવા માટે મળી. લચ્છવાડ અમે ક્ષત્રિય કુંડ ગયા હતા, ત્યારેની બાજુમાં ગાર્ડન હતું, મસ્ત ફૂલો મૂકેલા હતા અને ફૂલનો હાર જોઈને ચડાવો લેવાનો થઈ ગયો, તો સંગ બધે ચડાવો લઈ લીધો, અમે ચડાવવા માટે ગયા હતા. બહુ મજા આવી હતી ફૂલ પૂજા, બે જગ્યાએ અવસર મળ્યો છે. ભગવાનની ફૂલ પૂજા બહુ અદ્ભુત છે અને ફૂલ પૂજા
એને કરતાં કરતાં આપણા પોતાનો મનસ સ્વભાવ જો સુમનસ બને, કોઈને પણ આપણી સાથે રહેવું કરવું કારવું ફાવે ને તો જીતી ગયા છે. સ્વભાવમાં ઉદારતા હોય, સ્વભાવમાં સરળતા હોય, સ્વભાવમાં સૌમ્યતા હોય, સ્વભાવની અંદર બીજાના પોઈન્ટ ઓફથી વિચારવાની પણ બુદ્ધિ સરસમાં સરસ હોય, ચોક્કસ આપણો સ્વભાવ સારો બને છે. એના માટે ફૂલ પૂજા કોમળ છે એટલે એને કોમળતાથી લઈને કોમળ ભાવમાં રમીએ એટલે આપણામાં કોમળતા અંદરથી પ્રગટ થતી જ જાય. એના માટે આપણે સ્વભાવ આવે છે. સંતાકૃષ્ણ એક વખત સાતરા મહોત્સવ હતો, હીરા બજારના બહુ મોટા વ્યક્તિ હતા એટલે પૈસો બી લગ્ન નિમિત્તે વાપરવાનો હતો એટલે પૈસાથી છૂટતી નહીં કરું, ભલે સાતર મહોત્સવ જ રાખ્યો. ખાલી કુસુમાજી 1.5 કલાક ચાલી, સ્ટાર્ટિંગની 7 કુસુમાજી આવે, આજીના દોગાની કુસુમાજી પીળા પુષ્પ, બધા પીળા રંગથી આખા ભગવાનની સજાવટ, આખો પીળો રંગ પૂરો થઈ ગયો એટલે બીજા રંગમાં શાંતિનાથ પણ હતા, શાંતિ કાળક બધા વ્હાઈટ, આખા વ્હાઈટ ફૂલો ગોઠવી નાખીએ કે વ્હાઈટ રસના પછી અમારે લઈ લેવાના. ત્રીજા નંબરના બધા નેમનાથ પણ, નેમનાથ નીલકમળ, આખા કમળો ગોઠવીને ભગવાને કમળથી આખી પૂજા. ચોથી પૂજા બી પાર્શ્વનાથ પરમાત્માની ડમરો, તો ડમરો લઈ લઈ લઈને આખા ભગવાને ડમરાથી ઢાંક્યા. પાંચમી પૂજા બી ભગવાન મહાવીર સ્વામી, તો પિંક ગુલાબ હતા, ગુલાબથી આખા ભગવાને કહ્યું. પછી 24 દિન હતા તો 3-4-5 થર કર્યા, નીચે કમળ, નીચે ડમરો, ડમરા પર કમળ, કમળ ઉપર ફૂલ, એના પર પીળા સ્વયંપાસન, એના પર નાના વ્હાઈટ રંગના ફૂલ, આખે ઢગલાની રચના કરી. અને સર્વજીનંદા બધા અલગ 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 ફૂલોથી રચના ફૂલ કરી. સાડી 1.5 કલાક સુધી ખાલી ફૂલ પૂજા ચાલે દિવસ. સંસારમાં તો લગ્ન કરે કરોડો રૂપિયા વાપરે, ખર્ચા કરે લાખો રૂપિયા ખર્ચા કરે, ભગવાનની ભક્તિમાં જે દ્રવ્ય વપરાય એનો આખો આનંદ, એની અદ્ભુતતા આખી જુદી છે. એ ભગવાનની પૂજા ખાલી કુસુમ પૂજાને કરવા, તમે ક્યાંક ગયા હો તીરથમાં ગયા, અહીંયા તમને ફૂલ બધા મોંઘા પડે. તમે કોઈ તીરથમાં ગયા ગયા છો તમને આખો તું ગરંડું કેટલા વાગીસ, તમે કહે 100-150 રૂપિયા વાગી દઈશ. એટલે ત્યાં સરળતાથી ઉગતા લેલો તો લઈને જાય, હોય તો કે આ તો આપવાના છે, આખું ફૂલનું ગરંડું જ ઉપાડી દેવા, નવ જવા પૈસા નહીં જવાના, આખું ગરંડું જ આગળ મજા કરી દીધી છે. અમે લોકો ક્યાં ગયા હતા, તારંગા ગયા હતા, તમે હતા લગભગ સાથે, વિજય થાળના થાળ ફૂલ હતા અમારી પાસે, ચડાવવાના હતા, બહુ મજા આવી હતી. 4:30 સુધી બેસી રહ્યા હતા, ફૂલડા ક્યારે મળે દાદાને, ગાંધી છોકરા પછી ફૂલડા બેસી રહ્યા હતા. 4:30 વાગે પછી અમને નંબર મળ્યો ત્યારે આવ્યા હતા બેન, અમે બધા સાથે મળીને આમ થાળીઓ ના થાળી હતી ચડાવ્યા હતા, બહુ મજા કરી દીધી. દાદાની ભક્તિમાં જેટલું વપરાય એનો આનંદ જ માનવાનો, એટલે આવું કરવાનું, ભગવાનની ફૂલ પૂજા આવું કરવાનું, સમજાય ગયું. એટલે આ ભગવાન આ બધું ભગવાનની ભક્તિ પુણ્ય પગર વધારનાર સાથે. અમે જ્યારે કુસુમ સ્નાત્ર મહોત્સવ કરવાનો હોય ત્યારે કદાચ કોઈ કારણસર સમયની મર્યાદા હોય તો ખાલી 7 કુસુમ જઈ ગયા ને તો પણ ચાલે. એક જબરદસ્ત અનુષ્ઠાન છે ભગવાન સાથેનું, પ્રીત પણ જેમ લોકો અભિષેક કરે છે પુષ્પનો અભિષેક બતાવે છે. ફૂલથી જ અષ્ટમંગલ કાઢવાના, ફૂલનું જ ડેકોરેશન કરવાનું, ફૂલનું જ માંડલું કાઢવાનું, ફૂલથી અભિષેક કરવાનું. કારણ કે દેવતાઓને ફૂલ સૌથી વધારે પ્રિય છે. મતલબ લાગે મચુકુંદ ચંપ માલયમ કમલાયમ પુષ્પ પંચ વન્નાયમ જગન્નાથ નવાનો સમય દેવા કુસુમાંજલિ દીધી. ભગવાને નાવાનો સમય તો દેવતાએ કુસુમાંજલિ ધરી દીધી. દેવતાને બહુ મજા આવે કુસુમાંજલિ મારવામાં. ફૂલોની અંજલીના અંજલીના ખૂબાના ખૂબા પરમાત્મા પર ધરવામાં આવે છે અને પરમાત્માને એના સ્વરૂપમાં જોવામાં આવે છે. પછી લેતા રહેવાનું ઢગલા કરી કરીને પછી નીકળતા. ત્યારે મંજન સલાક પ્રતિષ્ઠા ગિરધનગર કરી એ પર્વતની પર જાપ માટે રાખેલું. જાપ તો એટલા થયા નહીં પણ 20,000 રૂપિયાના ખાલી ફૂલ હતા, ગુલાબ કોથળના કોથળાઓ ભરી ભરીને આવ્યો. અમદાવાદના યુવાનોએ લાભ લીધેલો. આખા ભગવાનની આટલી મોટી 51 ઇંચની પ્રતિમા આખી પ્રતિમા ફૂલથી ઢંકાઈ દીધી જમીનથી ઉપર સુધી છે. ભજી જવાનું ગામ ભગવાન એટલે આટલા મંત્રોથી ભગવાન અધિવાસિત થાય. લોકોએ હાથમાં ફૂલ લાગે મંત્રો કહે ને મંત્રોથી અધિવાસિત કહેવાય. એનો પ્રભાવ વધતો જાય, એના દ્વારા મંત્રો પ્રભુને સ્પર્શે એટલા બધા જેટલા માહોલ છે એટલા માહોલ એમાં મૂકી શકાય છે. આ કાંદરી માટા અભિષેક હતા એમાં ખાલી દુર્વા ઘાસ ભગવાનમાં સ્થાપન કરવું, દુર્વા ઘાસમાં ખરો એક અભિષેક ભગવાન પર દુર્વા ઘાસની સ્થાપના થઈ, શું ભગવાન અદ્ભુત રૂપ લાગતું હતું, નિહાળ્યું તો આનંદ થઈ જાય. એવા અલગ અલગ પ્રકારના અભિષેકોના વિધાનો બતાવ્યા છે. તેમાં આની એક પૂજા છે, બહુ ખોટી જગ્યાએ પ્રશ્ન આવેલો. સંસારની અંદર આપણે પાપ કરીએ છીએ, એક વસ્તુ બરાબર સમજી લો. આપણો સિદ્ધાંત એવો નહીં બનાવવાનો કે ધર્મ માટે પાપ નહીં કરવાનું બાકી સંસાર માટે મારે પાપ કરવું, આ સિદ્ધાંત નહીં બનાવવાનો. સિદ્ધાંત એ બનાવો સંસારમાં જો હું પાપ કરીને જીવું છું તો ધર્મ માટે પણ પાપ કરીને જીવું જ પડશે. એનો અર્થ એમ નથી કે પાપ કરીને ધર્મ કરો, એનો અર્થ એમ છે કે હું શ્રાવક ધર્મ હોવાને કારણે મારી બધી પૂજા દ્રવ્યને આધીન ભાવ આવે છે. દ્રવ્ય પૂજામાં મને હિંસા લાગશે પણ એ હિંસા પાપરૂપી નથી, એ સ્વરૂપ હિંસા છે. એની અંદર ભક્તિનો ભાવ છે, એમાં કોઈ જીવને કરડવાનો કનડવાનો મારી નાખવાનો ભાવ નથી, એટલે સ્વરૂપથી હિંસા છે. કેમ કે શ્વાસ લેવો પડે, તમે શ્વાસ બંધ કરો ને, જે ભાઈ બહેન જેની હિંસા થાય છે બંધ કરો શ્વાસ, ચાલો બંધ કરો એટલે એ ન થાય, એટલે જેવું તો ગમે જ પાછું.
તમે જીવન તો પાક કરો છો, શાક સમારો છો, ને આ કરો ને તે કરો ને કપડાં ધુઓ ને ફલાણું કરો ને દીકરીઓને હેરાન કરો, કેટલું કરો તમે? બંધ કરો, તમે જીવો તો તકલીફ, ચલો સાથ રહેવાનું બંધ કરો, એમ થોડી થાય છે. પછી ભગવાનની ભક્તિમાં એટલું યાદ રાખી લો, જીવીને ખરમ સમજો, એટલું શ્રાવક જીવનમાં પાપ કરીને પણ ધર્મ કરી શકાય, એટલી વ્યાખ્યા સીધી સમજી લો, ન સમજો ધર્મ માટે પાપ ન કરે એવી કોઈ એંગલ છે જ ત્યાં. પણ પાપના ભાવથી પાપ કરીને ધર્મ ન કરાય, ધર્મ કરતા કરતા ઇનડાયરેક્ટ પાપ થતું હોય, ભાઈ પાપ પાપ રૂપી ન કહેવાય, એમ વાત છે. મનીષભાઈ રોજ મને કહે કેટલું પાપ બાંધો છો તમે, બે ભાઈઓ મને ગાડીમાં મૂકાવો, હવે હિંસા કરાતી હશે તમારે, બંધ કરો આથી. હા છોટિયા, કેટલું પાપ લાગે તમે મને મૂકવા આવ્યા લોકો, બોલો ભાઈ પાપ કરે છે ને? આ હિંસા ગાડીમાં આવે, બોલો મૂકવા, એસી ચાલુ રાખે પાછા ઘર પર. આવું શીખવાડ્યું, કેટલું પાપ બાંધે તમારા સ્થાવકો, કોઈ એમને આથી બધું બંધ કરે. આ તો જરૂરી નથી ને, છતાં બીજો ગુરુની સેવા કરે, જીવંત માટે બધું આટલી ભક્તિ છે તો પ્રભુ તો મોક્ષ આપનાર છે. અને ભગવાનની પ્રતિમા એ ભગવાન સમાન ગુણવાળી છે, એની ભક્તિ ઉગાર કરતા જ મોક્ષ મળવાનો છે, ભગવાન કહીને રહે. જવાબ જ નહીં આપવા, એ લોકોને ઝડપ નહીં આવે, કશું જ નહીં, નહીં સમજાવવાનું, નેવર. એને એટલું જોવાનું, તમે જ્યાં જન્મ્યા છો ત્યાં તમે તમારી આરાધના કરો, હું જ્યાં જન્મી છું ત્યાં મને મારી આરાધના કરવાનું, ધર્મમાં આપણે કોઈ ચર્ચા નહીં કરવાની, કોઈ ચર્ચામાં ઉતરવાનું. હું તો અંધો પ્રશ્ન પૂછું, આ તો બધું અમારો વિષય ને. માનો કે તમે દેરાસીમાં જન્મ્યા હોત તો તમે શું કરો? આ તો તમે સ્થાનકમાં જન્મ્યા એટલે તમે તમારા ગુણગાન ગાઓ છો. માનો કે તમે દેરાસી થયા હોત તો શું કરતી? અને હું સ્થાનક વસ ગયો તો હું તમને શું કરતે ખબર તમને? પછી જો કઈ જવાબ જ નહીં કોઈ વિચારવા પાસે, આ તો તર્કના જવાબ છે. જ્યાં જે જન્મ એ માણસ આપણને હિંસા રૂપે કે બીજું કાંઈ નથી, એટલે બધી એવી રીતે ધર્મ જાતું કે તમે ધર્મ સ્થાનક બનાવો એમાં હિંસા થાય, અડગર પણ એવું ત્યારે સ્થાનક ઉપર કેટલા ભાગ નહીં, સ્થાનક જ ન બનાવે. અને આ બધું કરવા જશો તો ધર્મ જે વસ્તુ થઈ રહી બધું નાસ્તિકતા થઈ જશે. દેવોમાં દેવો પણ ભગવાન માટે સમસરણ બનાવે છે, રચે છે, ભગવાન પણ વિચાર કરે છે. ક્યાંથી આવું સિદ્ધાંત શીખાય? આ લોકો અજ્ઞાન દશામાં ધર્મને સમજવાની કોશિશ જ નથી કરી, ધર્મને કોઈ પાપની દ્રષ્ટિથી જ જુએ. બાકી સિદ્ધાંત રાખો, લોકો જેમ જુએ છે એમ તમે પણ જુઓ, લોકો જેમ જુએ છે એમ તમે પણ જુઓ, પણ લોકો જે વિચારે છે એના કરતાં તમે જુદું વિચારો. સમજાવી શું કીધું? લોકો જે જુએ છે તમે પણ જુઓ, લોકો જે એંગલથી વિચારે છે એના કરતાં જુદી એંગલથી તમે વિચારો. આમ આખો જવાબ આવી ગયો. ભાવ સુગંધ કરણ વણી દ્રવ્ય કુસુમ સ્થાપ, જો શું લખી દીધું, ભાવ સુગંધ કરણ વણી, ભાવની સુગંધને કરણ કરવા માટે, ભાવ લાવવા માટે દ્રવ્ય કુસુમ પ્રસ્તાવ, આ દ્રવ્ય ફૂલની પૂજા બતાવી છે. વગર ફૂલે ભાવ લાવો. એક કામ કરો, આજે તમે નીચે તૈયાર થો, મસ્ત લગ્નમાં છે ને તૈયાર થો, મેકઅપ વેકઅપ કરીને મસ્ત લગ્નમાં જ જવાનું, પણ આપણે તમારે તૈયાર થવાનું, થાવ ને તૈયાર થવાનું કહું છું તમને, લોકોને સોળ શણગાર સજો, માથામાં ને પગમાં ને કપાળમાં ને બગડી સજી શકાય, ભાવ જ ના આવે. દ્રવ્ય બધું જ પડ્યું છે તમારી પાસે, પણ એ પ્રસંગ હોય તો તૈયાર થઈને તો ભાવ આવે, કે તો કઈ દે આવે. દ્રવ્ય બી ભાવ માટે મહત્વ છે. માલતી ફૂલે પૂજતી લાભ બી, તમે છે ને ક્યાંય બી ગુલાબ નહીં આવે, સુગંધ નથી, ગુલાબમાં સુગંધ જ નથી, ક્યાંય કશે પણ એની પાંદડી છૂટી પડી જાય છે. આપણી કોઈ બી ફૂલની પાંદડી છૂટી પડે ફૂલ આપણે ન ચાલે, એટલે ક્યાંય કરી આવું. હમણાં ગુલાબનું ચલણ ઘણું છે, પણ હકીકતમાં પાંદડીની છૂટી પડે જેવો કરમાય ને મરડાઈ જાય ને બિચારા જેવો, અને આપણે અખંડિત ફૂલ ચડો, સુરભી અખંડ કુસુમ કરો, અખંડિત ન ચાલે. મારે ક્યાંય ગુલાબની વાત નથી, આ તો શાસ્ત્રપાઠ મેં સમજાવું છું. માલ હતી ફૂલે પૂજતી લાભ વિઘન કરી હાન, વણિક સુતા લીલાવતી પામી પદ નિર્વાણ. માલતી ફૂલે પૂજતી હતી, માલતીના ફૂલ આવતી તે ગાર્ડનમાંથી અને ભગવાનની પૂજા કરતી, લાભ વિઘન કરી હા, લાભ વિઘન કરી હાન, વિઘન એટલે અંતરાય કરવા, અંતરાય કર્મને હાનિ કરવા માટે આ લાભ થાય છે. અંતરાય કર્મને તોડવા માટે ફૂલ પૂજા ભગવાનની કરવાની, પગલા બંધ ફૂલ પૂજા,
એ શું બે ફૂલ લઈને એક ફૂલ લઈને ભગવાન પાસે જાઓ તો શરમ નથી આવતી? મહેમાનના ઘરે પાંચ એપલ લઈને જવાનું, ભગવાન માટે એક ફૂલ લઈ જવાનું. એક ફૂલ આ ઠીક છે, ફૂલ શોર્ટેજ હોય, ન આવ્યા હોય, બધા લાભ મળ્યા હશે તમે તો સમજી શકો, એવું કઈ હોય પણ નહીં તો એક ફૂલ લઈને જાય. દાદર જાઓ ક્યારેક ફૂલ ગલીમાં ઘૂસવાનું, ફૂલ ઉપાડીને લાવવાના ક્યારેક ક્યારેક. દાદા ભગવાન ત્યાં ફૂલ વાપરું છે, એનિવર્સરી આવે ત્યારે ભગવાનની ફૂલ પૂજા સ્પેશિયલ કરવાની. જેટલા ફૂલ સરસ ચડો છો એટલો સંસાર સરસ ચાલશે. આજ ભાષા તમે સમજશો એટલે આવું કેવું કરો છો, એટલે ફૂલ પૂજા કરવાની સજોડે કરવાની પાછી. સમજાયું? પંચરંગી ફૂલો ભગવાન ચડાવતી અંતરાય કર્મો તૂટે છે આપણા, તો અંતરાય કર્મોને તોડવા માટે આ ફૂલ પૂજા બતાવીશું. માલતી ફૂલે પૂજતી લાભ વિઘ્ન કરી હાન, વણિક સુતા લીલાવતી, વેપારીની દીકરી લીલાવતી એનું નામ હતું, એ નિર્વાણ એટલે મોક્ષ પદને પણ પામી ગઈ. મણ મંદિર આવો ને, દેશી રાગ છે, બે રાગ બતાવી છે, એક દેશી રાગ છે, એક ટોકાનો રાગ છે, બહુ સરસ રાગ છે, સાંભળજો. મન મંદિર આવો રે, કહો એક વાત નરી, અજ્ઞાનીની સંગે રે, રમિયો રાત લઈ. આ રાગ દેશી રાગ ગરબાનો રાગ. મન મંદિર આવો ને, કહું એક વાત લડી, અજ્ઞાનીની સંગે રે, રમિયો રાત લડી, વ્યાપાર કરે વારે, દેશ વિદેશ ચલે, પર સેવા હે વારે, કોડી ન એક મળે, રાજગૃહી નય રે રે, દ્રમક એક ફરે, ભિક્ષાચર વૃત્તિએ રે, દુઃખે પેટ ભરે, મન મંદિરે આવો ને, કહું એક વાત લડી. મન મંદિર આવો ને, ભગવાનને વાત કરવાની છે, ભગવાન મારા મનના મંદિરમાં તમે પ્લીઝ એ કરો. કહું એક વાત લડી, મારે તને એક વાત કહેવી છે. શું વાત કહેવી છે? અજ્ઞાનીની સંગેરે રમ્યો રાત, આખો દિવસ અજ્ઞાની વ્યક્તિઓની સાથે રહું છું, રાત દિવસ અજ્ઞાની સાથે તમે જે પણ કંઈ કરો એ રાત જ કહેવાય. દાડો થોડી કહેવાય, બિઝનેસમાં માણસો મળ્યા, કોલેજના ફ્રેન્ડ્સ મળ્યા, સ્કૂલના ફ્રેન્ડ્સ મળ્યા, બિલ્ડિંગના મિત્રો મળ્યા, ગલીના મિત્રો મળ્યા, એરિયાના મિત્રો મળ્યા, દુનિયાભરના મિત્રો મળ્યા, ફેસબુકના મિત્રોએ પાર્ટી કરી, વોટ્સઅપના મિત્રોએ પાર્ટી કરી, દુનિયાભરના લોકો ભેગા થઈને બધું કર્યું. આ અજ્ઞાની સંગે થઈ રાત લડી, વ્યાપાર કરેવા દેશ વિદેશ સરે, નસીબ નથી માણસ આખું ઘર ફરે જાય, પર સેવા બીજાની ગાંડી સેવા કરે. ફોરેનમાં તમે જઈને કોઈ આવે તમે શું કરો? તો જોબ કરું છું. પૂછો નહીં શું જોબ કરો છો, શરમ આવશે સાંભળશો. તમે શું જોબ કરો છો? કારણ કે ત્યાં તો કંઈ બી કામ કરો તો જોબ જ કહેવાય. અહીંયા આપણે બધું છે, તમે શું કરો? તમે આમ કેમ કહો? આપણે બધું કરો, ત્યાં તો જોબ કરું છું. શું કરો છો? કેરટેકર. કેવું લાગે? નાના ઘરે જેમ કે અમે વાસણ ભૂસણ કરવા જઈએ બે જણા, ત્યાં અને રસોડાનું બધું થોડું સાફ સફાઈ કરીને બધું કરીને આવે. બીજાના ઘરે સાધનવી બેન હોય એટલે બીજાના ઘરે જઈને રસોઈ કરાવી આવે, બે ટાઈમ ત્રણ ટાઈમ રસોઈ બધું બનાવે. અને રસોઈ બનાવવાને બેન આવે એની વેલ્યુ શું? કેવું દેખાય આપણી દ્રષ્ટિ? ત્યાં બધા સારા જ દેખાય, બહુ સ્પષ્ટ રહી ગયું જ્ઞાની. પર સેવા હેવા, બીજાની સેવા કરી હેવા, માલિકની બધી જ કાર્ય કરવા માટેની દાસનું આપણે અપનાવી એને હેવા કહેવાય. સેવા કરી હેવા કરી રહ્યો એનું બધું જ આપણે સ્વીકારી લીધું. કોડી ન એક મળે, આટલું કરવા છતાં છેલ્લે સેટે પગાર પણ ના આવતો, કાઢી મૂકી. કોડી ન એક મળે, એક રૂપિયો મળતો નથી અંતરાય અને લાભાંતરાય કર્મ કહેવા છે. બધું કરી છૂટ્યા પછી છેલ્લે હાથમાં જોઈએ તો કાંઈ આવતું નથી, બધું ખતમ, કાંઈ મળ્યું નહીં. રાજગૃહી નયરે, રાજગૃહી નામની નગરી હતી, દ્રમક એક ફરે, ત્યાં એક ભિખારી ફરી રહ્યો હતો, એ દ્રમક હતો, ગરીબ હતો, ભિક્ષાચર વૃત્તિએ રે. ભિક્ષાચર વૃત્તિ એટલે આના ઘરે જાય, કોઈ ચમચી ભાત આપે બસ, પછી કાઢી ઉભા. બીજાના ઘરે જાય, કોઈ ચમચી દાળ આપે, કોઈના ઘરે જાય, અડધી રોટલીની પાર રોટલી આપે. કેટલું આખો દિવસ સવારથી સાંજ સુધી ફરે ત્યારે માંડ એટલે થોડુંક ખાવા જેવું મળે, ભિક્ષાચર વૃત્તિ એ રે. દુઃખે પેટ ભરે, પેટ પણ ભરી શકતો નહોતો એવી હાલત એની હતી, પેટ પણ. વિચારજો ક્યારે કોઈ કર્મ ઉદયમાં આવી ગયા અંતરાય કર્મ, ત્યારે દશા શું હશે? જે જીવ અત્યારે ઉદયમાં છે એની અને કાલે આપણી થઈ તો આપણી દશા શું થશે? ધર્મમાં કોઈને પણ અંતરાય નાખ્યો છે ને તો આ બધી તૈયારી કરી લેજો. અંતરાય જો કોઈને ધર્મમાં નાખ્યો છે તો ધર્મ કર્મમાં કોઈને પણ અંતરાય નાખ્યો તો આ દિવસો દૂર નથી. લાભાંતર આયરે લોકોને તાસતી,
લાભાંતરાય કરવાનો એવો ઉદય હતો, લોકોનો તાસ દે તેને કોઈ લોક આપતું જ નહોતું, એ ભિખારીને કોઈ નહોતું આપતું. શિલા પછી ત્યાંથી મળી એ નગરીમાં વ્યંતર નિકાય દેવ તરીકે ઉત્પન્ન થયો. ન ત્યાં જઈને અવધિંગ નામ થયું કે વ્યંતર નિકાયમાં કેવું હતું, લોકોએ મને ભિક્ષામાં આપ્યું નહોતું એટલે આખી શિલાઓ પાડીને નગરીનો ધ્વંસ કરવા જાય છે, એમાં એ મરી જાય છે અને સાતમી ધરાકમાં પહોંચી ગયો. શિલા પાડન તો રે પોતો સાતમી, શિલા એટલે આખો પર્વત પડીને નગરી તો રૂપાડી પોતે પણ ભેગો મયરો અને પોતે સાતમી રકમાં પેદા થઈ ગયો. ધ્રમક ભિખારી ત્રીજી ગાથામાં જો પેલે ધ્રુમક એક વાર, ધ્રમક એટલે ગરીબ ભિખારી. શું થાય ન મળે એટલે વધારે ચીડચીડો સ્વભાવ થાય. અને ધ્યાન રાખજો, સમજો કે તમને ઘણું મળે છે પણ તમને ખ્યાલ છે કે આને કાંઈ મળતું નથી, એને સાચવવાથી તમને આગળ બહુ જરૂરી છે, પ્રેક્ટિકલ બહુ જરૂરી છે. જે કમાતો નથી એને સાચવવું બી એટલો ટફ છે, આપણે એને કેટલું સમજાવે એ ન, પણ એના કર્મ જ એમાં ન સમજી શકે, સાચવવો જ પડે. દરેકના ઘરની અંદર એક બે પરિસ્થિતિ કર્મ સાથે મૂકેલી છે દરેકના ઘરમાં. આપણે કસાય થાય કે કેમ આ માણસ કંઈ સમજતો નથી, કેમ બહાર નથી આવતો, પણ એનું પુણ્ય આટલું જ હોય, એની સમજણ નથી આટલી હોય, એ ઘણો સાચો હોય પણ આપણે એને સમજી જ ન શકીએ. હળદું તો જ થાય, બીજાને પુણ્ય નબળું હોય ને ક્યારેય કોઈ નીચે નહીં. શું ખબર આ તો કર્મ પૂછેથી કોઈ માણસ કે આજે આપણી પુણ્ય હોય બધું સારું વાનું સારા વાના બધા હોય, આ પુણ્યને પરવડતા કંઈ વાર લાગે છે? આમને આમ પુણ્ય પરવારી ગયું પછી કરશો જે છે એ જતું રહેશે, તૂટી તૂટીને જશે ખબર નહીં પડે. એવા એવા લોકો જ્યારે હું સાદરીમાં જ્યારે કામ માટે જગ્યાએ સાહેબના બેસતો હતો ને, એક ભાઈ ત્યારે આવ્યા હતા મોટી ફાઇલ બતાવી અને પછી એના એક અમારા પછી વ્યક્તિને પૈસા આપ્યા, ઘડવા લાગ્યા પૈસા લઈ, એટલે આપણને દુઃખ એમ ખુશી ના આવશો, ખુશીને દુઃખ ના આવશો હતા કે સાહેબ તમે જે આરાધના કરો છો એ જે દેરાસરના તપ્તિમાં નામ લેખું છે ને એ નામ મારું છે. મારી જિંદગીમાં સાહેબ મેં આમ કર્યા, 64 વર્ષ ઉંમરે પહેલી વખત આમ લેવા આવ્યો, બાકી મેં આમ કર્યું છું, આજે હું આમ કરી રહ્યો છું કે સાહેબ મારી પરિસ્થિતિ કેવી છે. કેવું કેવું માણસનું જીવન એક આખા આ ભગવાન પલટો ખાય. હવે તો કેટલાય લોકો મેં જોયા છે, હમણાં એક જેના ઘરે ગયો હતો રડી ગયા ભાઈ, રડી ગયો 64 વર્ષ ઉંમરે એવો ફટકો પડી ગયો, છતે પૈસે પરિવાર વિખૂટો પડ્યો અને દુઃખ એક્સેપ્ટ નતા કરી શકતો. બધું કરી છૂટવાની ભાવના ને બધું કરી લેવાની ભાવના હોવા છતાં પણ માણસ ક્યાંક થાક ખાઈ જાય તો એની હાલત શું થાય? કરો અને નસીબ કંઈ આપણા હાથમાં છે. આજે હું ભાવસ્થાથી ચાલતો ને ક્યારે હું બેહોશ બની બેસી હોય તો ખબર પડશે. હું મેં મારા કુટુંબની અંદર બી એવા લોકો જાય તો કે હસબન્ડ પછી કામ જ ન કરે, લગ્ન પછી ઘરે જ બેસી રહેશે અને પછી એમના વાઈફ એટલે અમારા કંઈ ને કંઈ સગામાં થતા હોય એવું નામ નથી આપતું, એ બધું આ લોકો પછી ખાખરા પાપડ વળીને બધું મેં કરું. મારા આખા કુટુંબને સાધરવી પણ જોયું છે, મારા આખા કુટુંબ. અને ઘણા ઘણી વખત મનમાં એમ છે કે એવું કેવું કર્મ, માણસ પોતાને કોઈ લગ્ન કર્યા પછી પોતાના દાણા દીકરા હોય તો માણસને કામ કરવાનું કેમ, એવું એમ રિસ્પોન્સિબિલિટી મગજમાં ના આવે, અંતરાય કરે છે. કેટલાય લોકો આવું બધું તમને જવા માટે મળશે, સાંભળવા માટે મળશે, ત્યારે આપણે નવાઈ લાગી. તમારા બધાની પુણ્ય ઘણી હિટ છે, તો હું તમને કહી શકું કદાચ તમે જોયું પણ નહીં હોય, બધા પ્રકારના અંતરાયો છે. અંતરાય કર્મ ગમે ત્યારે ઉદયમાં આવે ત્યારે બહુ ધ્યાન રાખજો, એ કઈ જે ઉદયમાં નથી આવતું એ ઉદયમાં આવી ગયા પછી આપણે ગમે તેટલું બી દોડીએ આપણા કર્મ તૂટતા પણ નથી. આપણે કર્મ તોડવાનો ગમે તેટલો પ્રયાસ કરીએ બહુ ભારે પડે છે, કર્મ તોડવું બહુ હાર્ડ છે. માટે અંતરાય બરાબર સમજો. કેટલા કેટલા લોકો જે ધર્મના કારણે અંતરાય જ આવે, જાત્રા જ ન કરી શકે, કરવા જાય તો પાછો આવે અડધેથી. જે લાઈફમાં એકે કામ મેં સુધી એવા નથી કર્યા, લગ્ન કરીને 22 વર્ષ થયા પણ મારું એક અંતરાય આવડે તૂટ્યું જ નથી. ભણે તો અંતરાય, હું એક સાથે અભ્યાસ કરવા માટે જતો હતો, ભણવાનું ચાલુ થાય એટલે 14 દિવસે તાવ ચડે માંદા પડે, જ્યાં સુધી ક્લાસ રહે ત્યાંથી માંદા માંદા, ક્લાસ સુધી મહિનો દોઢ જતો રહું પછી થોડા સાજા થાય, દવાએ લાગુ ન પડે, ડૉક્ટર રિપોર્ટ બધું નોર્મલ આવે, દવા જ લાગુ ન પડે. હું ધગધગતા તાવમાં ભણાવતો હોઉં, આપણો જીવ કપાય કે આ કેવી હાલતમાં બેઠા છે. પાઠ કરવાની વાતો દૂર રહો, એમાં ભણે માણસ ધગધગતા તાવમાં, એ પીડા આપણાથી ન જોવાય, આપણે તાવમાં ઘરની બહાર જ ન નીકળે, છતાં બી ભણવા માટે બેઠા, કેવા કર્મને મન તગાદ. હું વિચારું કે કેવા અંતરાય કર્યા હશે કે આ બધું ઉદયમાં આવ્યું છે. બધું બરાબર સમજજો, પુણ્યને પચાવજો. શું કહું છું? પુણ્યને પચાવજો, બરાબર સાંભળજો શું કહું છું. પુણ્યને પચાવજો, પુણ્ય વેડફી નહીં નાખતા, પુણ્ય બગાડી નહીં નાખતા, પુણ્યને સમજો કે આ કેટલી મહેનતે મળેલું પુણ્ય છે, આને જતાં વાર નથી લાગતી,
અને માત્ર પ્રભુની ભક્તિ જ આપણને આમાંથી બહાર લાવી શકે, બીજો માત્ર પ્રભુની ભક્તિ, અને મનથી કરાયેલી હોય, અહોભાવથી કરાયેલી હોય, ભક્તિભાવથી કરેલી, એ જ ભક્તિમાં તારી શકે. એટલું અદભુત આપણને મળ્યું છે, બરાબર સમજો. ઢંઢણ અણગારો રે ગોત્રી જોડે, ઢંઢણ અણગાર કૃષ્ણ રાજાના ઘરની અંદર જન્મેલા મહાન વ્યક્તિ હતો, શું સુખ હશે કલ્પના કરી. રાજગાદી પર 32-33 થાળીમાં પીરસા, સુખ હતું સુખ. એટલું એ નાનકડું એક દિવસ પણ એવું ન બન્યું હોય કે ઘડિયાળની એક સેકન્ડ લેટ ગઈને જમવાનું લેટ પડ્યું હોય. આવી પુણ્ય દીક્ષા લઈને ભગવાન પાસે અભિગ્રહ લીધું કે ભગવાન મને એક અભિગ્રહ આપો, મને મારી સ્વલબ્ધિથી ગોચરી મળે ને તો મારે વાપરવા, કોઈના થકી મળે તો મારી નહીં વાપરો. ભગવાન તો જા સુકમ 6 મહિના સુધી ફરતા રહ્યા, કોઈએ અનાતો દાનો નથી, કારણ કે લાભાંતરે કર્મ ત્યારે જ ઉદેલા. લાભાંતર આયે રે લોકોનો તાસદી, મેં તો હમણાં હમણાં ફોરેનથી લોકો સાંભળ્યા, સાહેબ જેના ભરોસે અહીંયા ફોરેન આવ્યા હતા ને એ લોકો અમને સપોર્ટ જ ન કર્યો. રિયલી આ ક્યારે કોઈ વાત મારી ચશ્માં જે વાત કરે આપણને ખ્યાલ આવે કે સાચી, જો આ ઢંઢન ઋષિ જેવું છે, કેવું દીક્ષા લીધી કર્મ ઉદયમાં આવ્યું. બોલો કે હા તું આવી જા ને તારે બધું થઈ જશે, આપણે ત્યાં જે રેપોર્ટ લેવા બી આવે, આપણે ભાડાનું ઘર બતાવી દઈએ કે અહીંયા આવો, પછી ટાટા હું જાઉં છું. જાતે જોબ શોધા નહીં કે મારું કામ તને અહીંયા લાવવાનું બોલાવું તું કે તને હેલ્પ કરવાનું નહોતું, કેવો આઘાત લાગે માણસે, કાં આવું થઈ ગયું. બધું બધી ઘટના છે, આજે ફોરેન બધા ખુશ છે એવું નહીં માનતા, આ બધી ઘટનાઓમાં બધા એકદમ સેટ છે, બધા પ્રિપેર્ડ જ છે કે આ બધી ઘટના થઈ શકે આપણી સાથે, મોટી વાત નથી. માટે ઢણઢણ અણગારો રે ગોચરી નિત્ય ફરે, 6 મહિના સુધી ગોચરી ફર્યા કાંઈ ન મળ્યું. 6 મહિના પછી એકવાર રસ્તા પરથી જતા હતા ને તો કૃષ્ણ મહારાજ સામેથી રથમાં આવતા હતા, તો કૃષ્ણ મહારાજ એમ કે સામે કોઈ પણ સાધુ મળે તો રથ પરથી નીચો ઉતરીને વંદન કરો, રસ્તામાં સરમીલા વંદન કરતા એટલે સામે હવેલીમાં જૈન ભાઈનું કંઈક ઘર હશે કોઈ, એટલે જોયું કે ઓહો કૃષ્ણ મહારાજે જો વંદન કર્યો તો કેટલા પૂજનીય ગુરુ કહે, એટલે એને ઘુસરી આપી, કેસરિયા મોદક પરાવ્યા, અદભુત મોદક કેસરિયા. આજે અંતરાય તૂટ્યો છે એમ વિચારીને ભગવાન પાસે કન્ફર્મ કરો કે ભગવાન મારો અંતરાય તૂટી ગયો, આજે મને આ વસ્તુ મળી મગે નહીં, તને તારા લબ્ધેથી નથી મળી, તને કૃષ્ણ મહારાજે વંદન કહ્યું એના કારણે તને મળ્યું. હવે જંગલમાં પરોઠવા માટે હાથમાંથી અશ્રુપાત છે, શેના અશ્રુપાત છે રોજ નહીં, કીડી બીડીની વાતો ઠીક છે તો સમજ્યા, એને અંતરાય છે એને શું દુઃખ છે. આપણે કદાચ જોઈએ તો મારા અંતર ક્યારે તૂટશે એમ, ક્યારે આપણે તો બહુ આમાં રડીએ, આપણું રડવાનું બી ખોટું છે. એટલે રડતા હતા કે સાધુ જીવન લઈને 6 મહિના દીક્ષાના થઈ ગયા અને હું ગોસી લાવીને કોઈ મહાત્માની ભક્તિ કરી શકતો નથી, મારું જીવન આમને આમ નિરું છે, શું પરાકાશાનું જૈન શાસન આપણને મળ્યું છે. પોતાના કર્મોમાં બી પરની હિતની ઈચ્છા હોય આ જૈન શાસન છે, બીજાના હિત સિવાય આમાં ક્યાંય સ્વાર્થ આવ્યો તો શાસનમાં છે જ નહીં. આપણે મને મળતું નથી હું રહી ગયો, મને જો કેસરિયા મોદક ના મળ્યા આવું કે જીવ બાળાતો એ જૈન શાસનની બહાર બધા જીવ બાળે, એ કેસરિયા મોદક એટલે કંઈ બુંદી નાળો નથી ગણપતિ બાપાના, કેસરિયા મોદક એટલે 64 સુગંધી દ્રવ્યથી બનેલા હોય, અહીં નીચે અહીંયા ગલીના નાક્ય થતા ને અહીંયા સોડમાં આવે, ઘોડામાંથી પાણી છૂટી જાય, ન ખાવા દેતી તો એટેક આવી જાય, એવી એવી વસ્તુથી બનેલા હોય. આવા લાડવા ભરાયા પછી પણ વ્યક્તિ એમ વિચારે કે હું કોઈ સાધુની ભક્તિ કરી શકું, મેં કેવા અંતરાય કર્મો કર્યા છે કે આ બધું મારું આમને આમ, ત્યાં એના કર્મો તૂટ્યા કેવળાની પ્રાપ્તિ કરી. આદિના ભગવાન યા પશુ અંતરાય રે આહાર વિના વિચરે, આદિસર સાહિબ રે સંયમ ભાવધરે, વર્ષિત પારણું રે શ્રેયાંશ રાય ગયો. હમણાં આખાત્રી જ ગઈ અર્ષિતના પારણા લોકો કર્યા, રસ્તા પરથી જતા હતા ભગવાનને ઓલા પશુને માર પડતો હતો, કે પશુ ધન્યના ઢગલામાં મોઢું નાખતા હતા, ભગવાનથી જોવાયું નહીં કે આ પશુને માર પડે છે, એટલે ભગવાને રોક્યા કે મારો નહીં, તો કે ન મારે શું કર્યા ધાન્યના ઢગલામાં મોઢા નાખે છે, કે એક કામ કરો મોઢું બાંધી દો ને, મોઢું બંધાવી નાખ્યું કે નહીં કાંઈ બંધાવાય નહીં, પહેલાં તો બંધાવી તો ગુનો અને પછી છોડવાનું કહેવાનું રહી ગયું. 13 કલાક 13 મહિનો અનાજનો દાનો ને પાણીનો ટીપો ને, જ્યાં જ્યાં ઘરે જાય ને લોકો છોકરી આપવા તૈયાર થાય, સોના ચાંદીના દાગીના દરે ઘરની ચાવી આપી દે, બોલો આટલા બધા લોકો ઉપકારી માનતા ભગવાનને, પણ કોઈને એવી ખબર ન પડે કે ભગવાને આ બધું નથી જોઈતું, પાણીનું ટીપુને બાકી જેને છોકરી મળી શકતી હોય, જેને સારા કપડાં મળી શકતા હોય, જેને દાગીના મળી શકતા હોય, જેને ઘરની ચાવી મળતી હોય, એને કંઈક અનાજ પાણી ન મળે બને, કોઈને સૂઝબૂઝ ન ચાલે, કર્મ જ એવા હોય તો
એક દિવસ એમ કરતાં કરતાં ભગવાન અયોધ્યા નગરીથી ફરતા વિચરણ કરતાં કરતાં હસ્તિનાપુર નગર તરફ પ્રયાણ કર્યું. શ્રેયાંશ રાજા એના પૌત્ર અને રાત્રે સ્વપ્ન આવ્યું. સાધુ ભગવાનની ભૂમિકા. સવારે ઉઠ્યા 160 શ્રી કૃષ્ણ ગળા ઘરે આવતા હતા. જરૂર ખબર પડેલા ત્યારે ભગવાનને આવતા જોયા તો વિચાર આવું ક્યાંક જોયું છે. સપનું ભગવાનના કર્મ ખપવાનો અવસર પુણ્ય અને પૂર્વજન્મની અંદર સાધુ વેશમાં કેવી રીતે વરાવે એની સમજણ હતી એને. એ દેખાવી દ્રશ્ય અને એ દ્રશ્ય દેખાડે દોડ્યા ભગવાન મારા ઘરે આવો. ત્યારે ભગવાન આમ હાથ લાંબા કર્યા અને ઈશ્વરસ એમાં ઢળી પડ્યો અને ઈશ્વરસનું પારનું પરમાત્મા થઈને અહો દાનમની ઉદઘોષણા થઈ. પંચ દિવ્ય પ્રગટ થયા. 12.5 કરોડ સોમયાની વૃષ્ટિ થઈ, વસ્ત્રની વૃષ્ટિ થઈ, ધાન્યની ધનની વૃષ્ટિ થઈ. આવા પંચ દિવ્ય ત્યાં આગળ પ્રગટ થયા અને ભગવાનનું આ કાળમાં સૌથી પહેલું પારનું થયું. આ કાળમાં સૌથી પહેલું સુપાત્રદાન શ્રેયાંશ રાજાએ કર્યું અને આ કાળની અંદર સૌથી પહેલો તપ પારનું આ વર્ષી તપના તપનું પારનું થયું. એ તપ આજ દિન સુધી પરંપરામાં ભગવાને જ આ રહ્યો. નામ વર્ષી તપ નથી, ભગવાને આવું કર્યું નામ પડી ગયું વર્ષી તપ. હળી તપ તરીકે અત્યાર સુધી પ્રસિદ્ધ તરીકે તપ આપણા સુધી ચાલે છે. બોલો કરો વર્ષી તપ. હવે અંતરાય ક્રમ તૂટી જશે. ખ્યાલ આવ્યું? પશુ આંતરાયરે આહાર વિના વિચરે આદિસર ભાગ સાહી કરે સંયમ ભાવ થાય. આ તો કેટલું મોટું અસર કે બોલો. 80 લાખ કરોડ સુધી લોકોને અનાજ કેમ પકાવવાનું, અનાજ કેમ ખાવાનું, પાણી કેમ પીવાનું જેને શીખવાડ્યું. 80 લાખ કરોડ જે ટીચર બધાને શીખવાડ્યું, આખા દુનિયાના બધા માણસોને જેને ખાતા પીતા શીખવાડ્યું એને પણ અનાજનો દાણો ન મળ્યો. વિચારો કે અંતરેકોની તાકાત શું છે. પુણ્ય ક્યાં ગયું? 80 લાખ પૂર્વ સુધી લોકોને ખવડાવ્યું એ પુણ્ય ગયું ક્યાં? તો કે પાપના ઉદયમાં પુણ્ય તો એ હેલ્પ ના કરી શકે. પાપથી બહુ ડરવાનું છે. મન વચન કયા બધાથી પાપથી બધા હોય બચવાનું છે. વર્ષી તપ પારું રે શ્રેયાંશ રાય કરે મિથ્યાત્વે ભાઈઓ રે આરત ધ્યાન કરે. સેને કારણે આપણા જીવનની અંદર આર્થ ધ્યાનનું નિમિત્ત આવે છે? મિથ્યાત્વે ભાઈઓ રે. મિથ્યાત્વ ધર્મમાં તમે જતા હોય આર્થ ધ્યાન આવડે તો શું? આર્થ ધ્યાન વાહ્યો રે આર્થ ધ્યાન કરે. આર્થ ધ્યાન એટલે પીડાવાળું ધ્યાન. મનની અંદર સતત મારું મનગમતું જતું રહ્યું, મને અનગમતું આવી રહ્યું. ઇષ્ટ વિયોગ અનિષ્ટ સહયોગ આમાને આમાં આમાને આમાં પોતે રમ્યા કરે. આ ગયું આ આવ્યું, આ તો જોઈતું જ નહોતું એ મને મળ્યું. નાના છોકરાને પ્રભાવ આપ્યો ને લાલ કલર આપ્યો, પછી એને પીળો આપ્યો, લીલું આવ્યો, ગુલવાળો રડતો રડતો આવે, મને ઓલો કલર જોઈએ. થાકી જઈ કલર માટે પ્રભાવના ડબલ બદલવી પડે. આપણે સો જને પ્રમાણ જેટલો છે એનાથી ડબલ સમય આપણે બદલાવવા અમે લાગે. કારણ કે જી છોકરાઓ એટલે આ કલરને આ કલરને તે કલર એમાંથી ઊંચા ના હોય. શું છે આર્ત ધ્યાન? બીજું કાંઈ નથી. આર્ત ધ્યાન કરે તું જે આગમ વાણી રે ભગવાન. ત્યારે આગમની વાણી જ્યારે મેં સાંભળીએ ત્યારે સંકિત ચિત્ત ત્યારે અમારા હૃદયમાં સંકિતનો ભાવ મારા ચિત્તની અંદર આનંદ સભર સાથે ત્યાં આવીને પ્રાપ્ત થાય છે. જેમાં પુણ્યો શ્રાવક કરે સંતોષ ભાવ ધરે. પુણ્યો શ્રાવક એટલે 40,000 ગાય હતી, 10,000 ગાયને એક ગોકુલ કહેવાય. એવી 40,000 ગાયના 4 ગોકુલ હતા, બહુ રૂપિયા હતા. ભગવાન આદિનાથ અરે સોરી ભગવાન મહાવીર સ્વામી પરમાત્માની દેશનામાં જ્યારે સાંભળ્યું શ્રાવકને જેટલું જરૂર હોય એટલું જ રાખવાનું, બીજું રખાય નહીં. શું કીધું? જેટલું જરૂર છે એટલું રાખવાનું, બાકીનું આપી દેવું. પુણ્ય શ્રાવકે બધું આપી દીધું. ઋણી પૂંજીનું કામ કરે, 12.5 દોકડા કમાય બસ ઘર ચાલે છે. 12.5 દોકડા કમાય એટલે ઘરે આવીને સામાયિક ચાલુ કરી. નગર મગર છોડીને ઝૂંપડામાં રહેવા જતો રહ્યો. ભગવાને કહ્યું છે શ્રાવકને જેટલું જોઈએ નથી. ભગવાનના મુખમાંથી શ્રાવકના વખાણ થયા એમાં સૌથી ટોપ લેવલનો મહાન શ્રાવક એટલે પુણ્યો શ્રાવક. એવી કેવી શ્રાવકની ભૂમિકા હશે, કેવું એ લોકો ધર્મ સમજાવશે અને કેવું અંદર ઉતારી દીધું હશે. સાઉથ આફ્રિકામાં એક બેન 6 લાખ ખૂણાની અંદર બી આંબેલ તપની ઓળી કરે. આંબેલ જ્યાં ગુરુ વાણી નથી, આંબીલ સારા નથી, દેરાસ બી માનકો પૂછાડે ત્યાં બી એક આંબીલ કરનારા. પણ કેટલા આરમણ છે આપણી પાસે? મખ્યાન વાણી રાસ 50 આઈટમની રસોઈ તૈયાર જ હોય. ભાણે બેસે એમાં ઓળખીતા પડખીતા એમાં અમુક લોકોને સાધી દીધો તો આપણને જ આપે, બીજા પણ તો આપે જ નહીં. હોશિયાર પૈસાવાળા જબરા માણસો તો 2-4 બેનું સાધી દે પીરસનારને. એ ગરમ મલ ત્યાં જ પહોંચે, આપણે જ બેસી રહ્યો બાગાણી જેમ ત્યારે. આ બધું મેં બહુ નિહાળ્યું છે. આ બધું સ્માર્ટ લોકોની દુનિયા છે ને. આપણે તો અભણ માણસો અનપડ એટલે આપણે તો પાછળ જ જઈએ બધે. આવું આવડે નહીં, કરતા કર્યું નથી ને આવડતું નથી ને કરવું એ નથી. જે સ્માર્ટ છે 2500 રૂપિયા બધાને આપી દે ને બધા માણસો પોતાના બરાબર બોલું છું ને. કેવું આર્થ ધ્યાન થાય? જેમાં પુણ્યો શ્રાવક કરે સંતોષ ભાવ ધરી નિત્ય જીનર ગુજરે ફૂલ પગર ભરી.
એ ભગવાનની પૂજા કરતો અને ફૂલ પગર, ફૂલનું જે પણ દ્રવ્ય લાગે દ્રવ્ય ભગવાન માટે વાપરતો. સંસારે ભમતા રે હું પણ આવી વળ્યો, ભગવાન આ સંસાર ભમતા ભમતા હવે હું પણ તારામાં આવી વળ્યો છું. અંતરાય નિવારક રે, અંતરાય કર નિવારણ કરવા માટે સ્વવીર મળ્યો મને, વીર સ્વવીર માર સાહેબ આપ મને મળ્યા છો, અંતરાય કરવાને તોડવા માટેનું આપ નિમિત્ત મને મળ્યું છે. સુમનસામ ગતિદાયી વિધાયી નામ, ફૂલોની ગતિની દાયીને કરનારા, ફૂલોના સમૂહ વડે કરીને પ્રભુનું પૂજન કરતા, સારા મનવાળાના સુમનો ગુણ સંગી વડે હે જીન મારા મનરૂપી અર્ચન વિશે તમે પોતે જ પૂજા કરનારા થાઓ. સમયસરના અત્યંત સુંદર એવા પુષ્પની માલા વડે, સજ કર્મને કરનારા એ વિશુદ્ધિ વડે, પરમ યોગના બળ વડે કરીને જે આખું જગત વશીકૃત કરાયું એવા ત્રિસંગ પરમાત્માને સહજ સીધે એવું મેં પૂજા કરું છું. ઓમ નૃસિંહ પરમસાય પરમેશ્વરાય, જન્મદ્ર મૃત્યુ નિવારણ અભૂત રામાંતર ઉચ્છેદનાય, શ્રીમતી વીરજીનેન્દ્રાય પુષ્પાની પૂજાય જા મહેશ સ્વાહા. જ્યોતિધૂપ પૂજા. કર્મ કઠિન કઠ દાહવા, ભયંકરમાં ભયંકર કઠિનમાં કઠિન કર્મ કઠ હોય એને બાળી નાખવા માટે ધ્યાન હુતાસન યોગ મેડિટેશન. ભયંકરમાં ભયંકર કર્મ હોય તો મેડિટેશનમાં જતા રહેવાનું છે અને કર્મને બરાબર આમ હૃદયમાં લાવી ફટફટ ફટફટ ફટ અત્યવસ્થાના ઇન્જેક્શનો મારી 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 એ ગાંઠ તોડી નાખવાનું છે. કર્મ તૂટી મેડિટેશન કરતાં આવડવું જોઈએ, અંદર રેત જતા આવડવું જોઈએ, અંદર જઈને રહેતા આવડવું જોઈએ, રહીને કર્મ તોડતા આવડવું જોઈએ, તૂટી જાય. કર્મ કઠિન કઠ દાહવા ધ્યાન હુતાસન યોગ. ધ્યાનરૂપી હુતાસન, હુતાસન એટલે અગ્નિ, હુત અસન જેટલું તમે હોમો બધું ખાઈ જાય, અગ્નિમાં તમે કંઈ પણ નાખો બધું ખાઈ જાય. ધ્યાન હુતાસન યોગ, ધૂપે જીને પૂજી દહો, ભગવાનને જીનેશ્વરને તમે ધૂપ વડે કરીને પૂજીને દહો. શું દહો? અંતરાય જે ભોગ, તમને જે ભોગના અંતરાય જે ભોગ એટલે જે વસ્તુ એક વખત ભોગવી શકાય તેને ભોગ કહેવાય. જમવાનું એક વખત ભોગવી શકાય આપણને અંતરાય છે. સંઘમાં જ્યારે કોઈ જગ્યાએ જમવાનું હોય ત્યારે આપણે બહારગામ જવાનો સમય આવે ત્યારે જ કોઈ ટ્રીપ આવે એટલે આપણે હાથમાંથી બધું જમવાનું જતું રહે. સરમાં એવું થતું હતું એક વખત એવું હોય ત્યાં ક્રમશર આંબીલ કરવાના અમારે બધાએ તો કન્ટિન્યુ છ મહિનામાં છે ને અમે દર મહિનામાં એક જ જમવાનું મારો એક જ. તો આ છ મહિનામાં ત્રણ જમવાનવારમાં મારે આંબીલ આવ્યું એટલે બધા વિદ્યાર્થીઓ મારો જો પારસવા જે આઈટમ હતી ખબર જોશે વખાણ કરે આ શું રસગુલ્લા આવો તો ક્યારેક કોઈ કારમાં બહાર બી ન મળે મોઢામાં પાણી શું લોકો આપણને ત્યારે આમ ચડાવે ને પકાવે હું સાહેબ મારે આંબીલો તો તમે આટલું સરસ બનાવ્યું મારા માટે મીઠાઈ રાખજો કાલે રેતી હશે કઈ રસગુલ્લા બધા આવતી કાલે ગયા છે બધા શીરો બનાવીને આપી દેશે શીરો ભાવો તો જોઈએ ને પછી મારા શીરો બનાવીને આપે મને કેવું હતું અમારું અજ્ઞાની જીવન પણ આ વાત લોકો અમને હેરાન બી એટલા કરતા હતા કે હા હું બી બધાને એટલું જ હેરાન કરતો કોઈને આંબીલ આવી જાય તો શું યાદ છે મનવા બધાને મોઢામાં પાણી ના આવે તો લાવીને રહીએ બોલ એવા હતા અને અફસોસ તો કરાવે કે આજે તું રહી ગયો આવા અંતરાય ભાઈ અજ્ઞાન દશા હતી નાની એ જ હતી બધું કરતા તો ખોટું તો કહેવાય લાગતું થોડું સારું કે ન કરવું જોઈએ પણ માંડે લે કોઈ અંતરાયના ભોગ ટાળવા માટે ભગવાનની જેટલી ધૂપ પૂજા કરશો એટલે આપણા બધા ભોગના અંતરાય તૂટી જશે. એકવાર જે ભોગમાં આવે વસ્તુઓને જે વસ્તુ એક જ ભોગમાં આવે કઈ કઈ વસ્તુ અસન એટલે ભોજન પાન એટલે પાણી વિલેપણ એટલે તમારી ફેરેન લવડી વિલેપણ કરો છો ને તમે એ પાછી કાઢીને પાછી ન લગાડે ગઈ સમજો છો કે નહીં. ભોગ કહે છે ને છે ખરેખર ભગવાન કહે છે અને ભોગ કહેવાય છે. મસ્ત પૂજા છે વાર્તા છે અંદર જબરદસ્ત અંતરાય કર્મનો વિપાક બતાવે છે કે માણસ કેવી રીતે અંતરાય કર્મમાં કેવી હાલતમાં ગુજરાય સમજાય ને તો બહુ સરસ સમજાય. આ તો હું મારા પોતાના જીવન સાથેને ઘટના મૂકીને જાઉં છું. ઘરમાં કોઈ બી પ્રસંગ હોય એ દિવસે હાજર જ ન હોઉં એ જ દિવસે મને શાસનનું કોઈ કામ કે કંઈ પ્રસંગ લેવાય જ ગયો છે. અંજન સલાહકાર લેવાઈ ગયો કે પ્રતિષ્ઠા ભલે કામ સારું લેવાઈ ગયું પણ હું ઘરે તો ન જ હોઉં ને એવા અંતરાય અંતરાય મને હોય છે. હું સેજ છું કારણ કે કર્મ બધું આપણે સમજીએ એટલે આપણે મનમાં ના હોય પણ છતાં બી મનમાં એક વખત તો આપણે ક્યારેક આવું યાદ આવે ત્યારે યાદ આવી જાય કે કોઈ પ્રસંગમાં હું હાજર જ નથી હોતો કે અંતરાય હોય. તમે બધા પુણ્યશાળી કે તમારા ઘરના પ્રસંગમાં તમે હાજર હોય છે ને એટલું તો પુણ્ય ખરી ગઈ ને તમારું મારા કરતા વિશુદ્ધ પુણ્ય છે તમારું એ તો સમજાય જાય તો ચલો મારી સાથે બીજું શું પણ પુણ્ય દે ત્યારે એક એંગલ એમાં ને લોકો કે પ્રભુની કૃપા માને છે ઘરવાળા બી અનુકૂળ રહે બધા જેને કારણે આપણને કોઈ રોકે તો આપણે કાંઈ ના કરી શકીએ. એ લોકો બી આપણે ક્યાંય અંતરાય રૂપ નથી થતા એ બી મોટી પરમાત્માની કૃપા બીજું તો શું બાકી તો કેવા કેવા અંતરાય થયા તો સંસારમાં. મસ્ત જે પૂજા આ સંગીતનો દિવસ હતો મુકેશભાઈ સિંગર મારી સાથે હતા મેં પ્રસંગ તમારું સિંગિંગ છે એની સાબિતી છું
તેને આ પૂજા એવી ગાઈ હતી કે લોકો આમ હાથ આમ આમ હલાવતા હતા. મસ્ત રાગ માગે, મને તો રાગ નહીં આવડે. મસ્ત છે બાજી બાજી બા, આનો રાગ ઇરેલામ છે. બાજી 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 ભૂલ્યો બાજી, ભોગ વિઘન ઘન ગાજી ભૂલ્યો બાજી, આગમ જ્યોતન તાજી ભૂલ્યો બાજી, કર્મ કુટિલ વસ કાજી ભૂલ્યો બાજી, સાહિબ સુણ થઈ રાજી ભૂલ્યો બાજી, કાળ અનાદિ ચેતન રજલે કહેવાતન સાજી, મયના ભયની ન રહે છાની, મળ્યા માત પિતાજી ભૂલ્યો બાજી, બાજી 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 ભૂલ્યો બાજી. બહુ સંગીતના તાલમાં બી એને ગાવું અઘરું પડે છે, શ્રી રાગ અમને શીખવાડવા. બાજી 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 ભૂલ્યો બાજી, શેની બાજી? બાજીનો મિનિંગ લીધો છે જ્ઞાની ભગવંતોએ, કર્મ ક્યારે મને હાથ તાળી આપીને જતા રહેશે મેં વિચાર જ ન કર્યો. આવેલી બાજી બાજી હતી, તક હતી, તક હતી, તક હતી, હું તક જ ભૂલી ગયો. બાજી 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 ભૂલ્યો બાજી, કર્મ ધારેલું બધું એક સેકન્ડમાં નિષ્ફળ કરવાની તાકાત એની પાસે પડેલી છે, મોટી તાકાત છે. રમત માત્રમાં આપણા બધા દિવસો અંધારપાટ કરના કે ખબર ન પડે. હમણાં જ એક જગ્યાએ કેસ ચાલે છે, એના દીકરી મેળ્યા હતા, રડતા હતા કે સાહેબ કોર્ટમાં કેસ હારી જવાની તૈયારી, હારી જશો કે મારી મમ્મીને આવું મળે, ઘર છોડીને બહાર આવી જવું પડશે. આખા એ જ ઘરની અંદર હજાર ઘણા બધા કુટુંબના બધા પ્રસંગો થયા, લગ્ન સમારંભ બધા થયા, બધા સારા સુખી ખાધે પીધે સુખી થયા. જે ઘરમાંથી આ ઉદ્ભવ થયું એ ઘર અને એનો માલિક ખાડામાં ગયો, કોના પુણ્યથી જાય છે. બાજી 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 ભૂલ્યો બાજી, સંસાર સ્વાર્થી છે, કોઈ આપણું નથી, યાદ રાખજો. છેલ્લે રડતા નહીં, આવું ગણવાની બેસતા તો કોણ ગણાવે? આજે ન સુધી ગણાવે, મારી સાથે બી કાલે કંઈક થાય, તમારી સાથે બી કાલે કંઈક થાય. ગણવાની ઉતરતા બહાર નહીં ઉતરવાનું, થઈ ગયું ને તેમ થઈ ગયું, લોકો તો આવશે ખોટું થઈ ગયું, તમારી સાથે પરિવાર તમારી સાથે ના રહે, બધું બહુ ખોટ. લોકો તો આવા ટાઈમમાં આપણને તો એવી વિચિત્ર સાંત્વના આપે કે આપણે ના રડતા તો રડાવવા આવે પાછા, આપણે સ્વસ્થ હોવા જોઈએ. જન્મ્યો તો ત્યારે શું લઈને આવ્યો તો મરી શું લઈને જમા, મને જે મળ્યું હતું ને મને જે આપ્યું હતું એ જવાના સ્વભાવવાળું જ હતું, ને મારો આત્મા જે જવાનો સ્વભાવવાળો નથી, મને મારી પાસે સહી જવાનું છે. મારે શું અંદરનું ખમીર, અંદરનું સત્વ તો ક્યારેય તૂટવું જ ન જોઈએ, ક્યારે બી અંદરથી ઢીલાણી પડે તો એ કામ. ભોગ વિઘન ઘન ગાછ, ભોગ વિઘન ઘન, વિઘન એટલે અંતરાય, અંતરાયના ઘન, ઘન એટલે એકદમ ગાઢ સમૂહ, જંત્રના ગાઢ સમૂહથી ગાજી ઉઠેલો હતો, ભગવાન તારી બાજી ભૂલી ગયો. આગમ જ્યોતન તાજી, ત્યારે તો આગમનું જ્ઞાન જ મને તાજું ન થયું, ભૂલ્યો પાછી હાથમાંથી હું ભૂલી ગયો આ બધું ભણેલું. કર્મ કુટિલ વસ કાજી, અને હું ત્યારે શું થઈ ગયો, કર્મને કુટિલ થઈ ગયો, મેં વિચાર પણ ન કર્યો, અને પછી મારી હાથમાંથી બાજી ગઈ ત્યારે અફસોસ કરવા આવ્યો. આગમ સુણ થઈ રાજી, સાહિબ સુણ થઈ રાજી, સાહિબ હે પ્રભુ આપને સાંભળ્યા પછી હું ખરેખર રાજી થયો કે મારા અંતરાય કરવા હતા, બાકી ડિસ્ટર્બ થઈ ગયો. શું વાત એ, કાળ અનાદિ ચેતન રજળે એકે વાતન સાજી, મહિના ભયની ન રહે છાની, મળ્યા માત પિતા. અનાદિકાળથી આ ચેતન મહિના સુધી કીધું હું આપ કરી છું, અનાદિકાળથી સંસાર રોકું છું, તેની વાત કોઈએ ન માની. કોઈએ એના કેવા અંતરાય, બાપા વિરોધમાં, મા વિરોધમાં, બેન વિરોધમાં, બધા વિરોધમાં, છેલ્લે આખું નગરજન વિરોધમાં. છેલ્લે એના પતિએ પણ એને કહી દીધું કે તું સજ્જન માણસ છે, મને છોડીને જા, એના અંતરાય ત્યાં સુધી, ત્યારે એ રડી ઉઠે છે. દુનિયા ઠુકરાવે ત્યારે જે દુઃખ ન લાગે, એટલું દુઃખ મને તમે ઠુકરાવે ત્યારે લાગે. શું પરાકાષ્ઠાનો પ્રેમ બતાવ્યો છે, શું પરાકાષ્ઠાનું દુઃખ પણ બતાવ્યું છે. કાળ અનાદિ ચેતન રજડે એકે વાત ન સાજી, મહિના ભયની ન રહે છાની, મહિનાની ભયની, મહિનાની બેન એ છાની ન રહી. સુર સુંદરી રાજકુમારને પરણાવેલી હતી, મસ્ત મજાની, એવા ખરાબ દિવસાઈ ગયા કે રસ્તા પર નાચતી હતી, શો જોવા માટે બેઠેલી હતી, ને મહિના ભયની ન રહે છાણી, એ છાણી ન રહી, મળ્યા માત પિતાજી. અંતરાયક્રમ એવા થયા હતા કે શ્રીપાલ રાજાને માતા પિતા નહોતા મળ્યા, મહિના સુંદરી એના માતા પિતા નહોતા મળ્યા, અને એવી પુણ્યા મહિનાની ભક્તિ એવી હતી, શ્રીપાલ રાજા તો સુંદર થયો, બેન બનેવી પણ સુખી થયા,
એના માતા પિતા બી મળ્યા, શ્રીપાલના બી માતાજી મળ્યા, બધું સારા વાના થયા. સેના પ્રતાપે? ભગવાનની ભક્તિ. અંતરાય થાણક સેવનથી નિર્ધન ગતિ ઉપરાજી. અંતરાયના સ્થાન સેવન કર્યા તો નિર્ધનતા આવશે, ધન જતું રહેશે, પૈસો ખતમ થઈ જશે. નિર્ધનતા દાન માંતરાય, લાભ માંતરાય, ભોગ માંતરાય, ઉપભોગ માંતરાય, અંતરાય કરીને જશું. કૂપની છાયા કૂપ સમાવે. કૂપની છાયા, ખાલો પડ્યો હોય, કૂવો પડી ગયો તો એની છાયાને સમાવે કોણ? કાયામાં કૂપની અંદર પડનારો ખાડાને કોણ રાખે? કૂપ જ રાખે ને. કૂપની છાયા બાજુવાળો તો રેવા રાખવાના જાય ને. કૂપની અંદર પડેલો ખાડો કૂપ જ સાચવે. કૂપ એટલે કૂવો. કૂવાની અંદર જેમ 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 ખાડો પડતો જાય એ ખાડો કૂવો પોતે જ સાચવે. ઈચ્છા તિમસઈ ભાંજી. એ મારી બધી ઈચ્છા અંદર ને અંદર ભાંગી ગઈ. કઈ ઈચ્છા ભાંગી ગઈ? નૈગમ એક નારી ધૂતી પણ ઘે પર ભૂખ ન ભાજી. એક વ્યક્તિ એની નારી એની વાઇફ પણ ધૂતી, ધૂતી એટલે લુચ્ચી હતી. પોતે બી એકદમ કંજૂસ હતો, એની વાઇફ બી કંજૂસ એમ હતી. એક દિવસે ને વેપારમાં એને ખોટા ધંધા કર્યા. ધંધા ખોટા કરે એટલે ઘીમાં વેપારમાં પૈસો કમાય. એટલે વિચાર્યું ઘરે જાઉં, વાઇફને કહું આજે ઘેબર પણ આપણે ઘેબરનો પ્રોગ્રામ કરશું. પહેલો દિવસ જિંદગીમાં ઘરે જમવાનો હતો. પહેલો દિવસ ખોટા ધંધામાં બહુ રૂપિયા કમાઈ ગયો હતો અને ઓલા માણસ ઉલ્લું બનાવીને પૈસા કમાવે. ઘરે જમવાનો પ્રોગ્રામ ખાસ એક્સ્ટ્રા પૈસાને કારણે રાખ્યો. ઘરે ગયો, એક્સ્ટ્રા પૈસાનો જમનવાર. જમનવારનો પ્રસંગ શરૂઆત થયો. એવો પ્રસંગ બનવાની શરૂઆત થઈ. એક એક કરતાં ઘેબર બનતી ગઈ. એ કે હું જરા વેપાર જઈને આવું છું ને સાંજે આપણે શાંતિથી ઘેબર ખાશું. વેપાર કરવા માટે ગયો. એ દિવસે એના ઘરની અંદર ચારે દીકરીના ચાર જમાઈ આવ્યા. જમાઈરાજ આવે એમને મોકલાય? સારામાં સારું ધરવું પડે જમાઈરાજને. ઘેબર ગઈ, જમી જમાઈ પાછો વળ્યો. જમાઈ જમીને પાછો વળ્યો, જ્ઞાન દશા તબ જાગી. ત્યારે અંદરથી ખબર પડી કે આ ખોટું કર્યું. લોકોને આપણે અંતરાય નાખ્યા તો આપણા ખાવામાં અંતરાય આવ્યા. પહેલો હરખા ધરખા તો ઘરે જમવા માટે આવ્યો હશે. આજે જિંદગીમાં પહેલું જમણવા ભાઈ ભાઈ ટુકડું રાખ્યો કાંઈ નહીં. એવો જમા બધું સફાચટ કરીને જતા રહે. સમજાઈ ગયું? ખ્યાલ આવે જ? ક્યારેક ક્યારેક જ એવું થાય, આમ જમવા માટે આપણે ઊભા હોય લાઈનમાં, પૂરી આપણે આવે ત્યારે જ આપણે નંબર પૂરી ફૂટે. જોજો તમે આગળ અમે બધાને મળી ગયો, આપણે આવે ત્યારે પૂરી ફૂટી હોય ત્યારે પછી બહુ મારે. ચલો ને ભાઈ આગળ નવ આગળ ચાલો. પછી બાજુ પછી આપણે ઉભા ના રહેવા દે. બોલે શું આપણે કેવું? આમ ઇન્સલ્ટ લાગે આપણે. ચાલો આપણે કેવું ગુનો કર્યો? પણ અંતરાય ખરાના ખેલ જોયો તમે. ઓલવેઝ મેં જ્યારે જમાડે પંગતમાં બેઠો હું મરી ગયા છે, ભૂખ્યા જ રહેવાનું. મારા આગળવાળા પાસે જ રોટલી અટકે. ઓલું લેવા જાય ને ભૂલે એથી ચાલુ કરે. સર બધા જે માંગતા આપણે સંકોચ થાય, ઝઘડો કરતા સંકોચ થાય. બોલો આપણે અંદર કેવા અંતરાય કરવાનું છે? બોલો એ ભૂલે ભૂલ આપણા કર્મો એટલે ઓલાને ભૂલ થાય ને, બાકી એ માણસની ભૂલ કેમ થાય? પછી શાક એકલું ખાતા ખાતા શાક પતે રોટલી આવે. રોટલી તો શાક જ ન આવે. પછી ચટણી જ્યારે જતી રહે ત્યારે ઢોકળા પડ્યા આવે. ઢોકળામાં આમ કરતાં કરતાં ખાઈ જાય ત્યારે ચટણી આવે. ચટણી લે તો ઢોકળું જ ના આવે, એટલે ખૂટી ગયું. ચટણી આમાં માંડી ચાટી પૂરી કરી. જ્ઞાન દશા તમે જાગી ત્યારે જ્ઞાન દશા ખબર પડશે કે અંતરાય જો આ કરે. અંતરાય ઉદયમાં આવે છે. તમારી તારક મહેતાની શરીર અમે આજે તોડાવી પણ અંતરાય ઉદયમાં આવી જ ના આવે. બધા માનો કે તમે શરીર જોવા માટે બેસતા હો, માનો કે કલ્પના કરો ને તમે શું એમ. અને તમારું હું આ શાળામાં ટાઈમ રાખું એટલે બધાના મોડા ચડી જાય. ભણવાનો ટાઈમ અમારો શરીરનો ટાઈમ બગાડ્યો. આમ કર્યું તેમ કર્યું એમ કહીને તમે ઉપર આવો તો કેટલું અંતરાય મને બંધાતું નહીં. બંધાતું મને કબઈ કષ્ટે ધનપતિ થાવે. કેટલા કષ્ટો કરો ધનપતિ પણ થાવે, અંતરાય ફળ આવે તો પણ અંતરાયના ફળ તમને મળે જ છે. રોગી પરવશ અન્ન અરુચિ. માનો કે તમે પૈસા પાછળ ગાંડાથી પૈસા કમાયા. પૈસો જેમ આવશે, એક દિવસ એવો હતો કે પૈસા માટે એને શરીર દોડાવ્યું. પૈસો કામવા છે માટે શરીરને સાચવવા માટે પૈસો વાપરશે. રોગી પરવસ્તા પછી ઓલો નર્સ. હા પૈસા છે કેવી સેવા છે? વોર્ડ બોય 24 કલાક આવે. હું વોર્ડ બોય 24 કલાક આવે એ ખવડાવે ત્યારે ખાઈ શકે છે. પરવસ્તા જુએ જીવની પરવસ અન્ન રુચિ. પછી તો પેટ જ સેટ ન રહ્યું હોય. ટ્રાવેલિંગ કર્યું. એક ભાઈને પરિસ્થિતિ ઓળખું છું કે ભાઈ એટલું તો ટ્રાવેલિંગ કર્યું છે કે આવડો જાડો ફાસ્ટફૂડ થઈ ગયો છે. એનું પેટ ખતમ થઈ ગયું. તમને સવારે અહીંયા મળે ને બપોરે ત્યાં મળે ને 68 દેશમાં ફરતા હોય માણસ. સૂર્યોદય સૂર્યાસ્ત હતું બધું ડાયજેસ્ટ બધું તો કરવું અઘરું છે ને. એવો પેટનો પ્રોબ્લેમ સખત અને ભયંકર થયો છે કે ભાઈ પૈસો બનાવી શક્યા, કરોડ રૂપિયા આવી શક્યા પણ પેટ કર્યું. અન્ન રુચિ. ઉત્તમ ધાન ન ભાવે. પછી ઉત્તમ ધાન આપો. તમે એને અત્યારે જમતો તો એવું ખાતા હોય ખીચડીમાં વટાણા કે સવારે બી આખવાનું સાંજે બી આખવાનું તળેલું નહીં તીખું નહીં.
ડાયાબિટીસ એટલે ફૂડ પણ નહીં વાપરવાનું, પછી અવસરે કંઈક ભાઈ ફૂડ ખાવા માટે મળે છે, છતે પૈસે એને અંદરથી બધું ઓપરેશન કરીને કઢાવે એટલે એનું શરીર વધવું ન જોઈએ. પાણી પણ લિમિટમાં આટલું જ પાણી પીવાનું, તરસ લાગે તોય વધારે નહીં પીવાનું, શરીરમાં લીવર કાઢી નાખ્યું કંઈ કાઢી નાખ્યું, ભગવાન જાણે કંઈ કહ્યું છે. ઉત્તમ ભજન કે સાહેબ આજે જમવામાં કાજુ કરતી હતી, તો કે બંધ નહીં બોલો ને ભાઈ, હાલત તો મારી જોવો કે મારી ઘરસામાં તમે બોલવું જ નહીં, કારણ કે બોલે તો વિચારો રહી જ ન શકે એટલે બધાએ સંભાળવું પડે એની સામે. ઉત્તમ થાનંદ ભાવે સાહિક ભાવે ભોગની લબ્ધે પૂજો પૂજા વિશાળ. જો તમારે ભોગની સાહિક ભાવને પ્રાપ્ત કરવી હોય, તમારે ભોગને ખરેખર મૂળથી કાઢી નાખે તો ધૂપ પૂજા કરો. વીર કહે ભવ સાતમે સીધા વીરેધર ગોપાળા. વિજયંતર નામનો કોઈ રાજા હતા, એ સાતમા ભોગની અંદર ધૂપ પૂજા કરતા કરતા ભોગાંતરે કર્મને તોડીને પોતે મોક્ષ સુખની અંદર પ્રાપ્ત થયા. અગરું મુખ્ય મનોહર વસ્તુના ધૂપની અંદર કૃષ્ણા ગુરુ ધૂપ લેવાનું છે, બહુ મોંઘું આવે, 3-4 લાખ રૂપિયા કિલો આવે, એ થોડો લેવાનું છે, એ મુખ્ય ધૂપ છે, સુગમ જબરદસ્ત. અગરું મુખ્ય મનોહર વસ્તુ વડે સ્વનિરૂપાધિ ગુણોધ વિધયના પોતાનાથી પોતાના નિરૂપાધિ એટલે ઉપાધિ વગરના એવા ગુણના સમૂળે કરાયેલી પ્રભુ શરીર સુગંધ સુહેતુના. શા માટે ધૂપ પૂજા? ધૂપ પૂજા ભગવાન સન્મુખ કરવાની છે, નજીક કરવાની. કેમ? આ ધૂપની સુગંધ ભગવાનને સ્પર્શ થાય, એના શ્વાસોશ્વાસ થકી આપણા શ્વાસોથી કલ્પના કરાય, ભગવાન આ શ્વાસ આપણે મળે છે, અમને અમારા જન્મ ઓક્સિજન મળે છે. પ્રભુ શરીર સુગંધ સુહેતુના રચાય ધૂપ પૂજા અર્થતા ભગવાન ધૂપ પૂજાની રચના કરો. નિજ ગુણાક્ષય રૂપ સુધૂપનમ, પોતાના ગુણના અક્ષય રૂપને રાખવા માટે સારી રીતે ધૂપ કરતા. સ્વગુણ ઘાત મલમ પ્રભિકર્ષણમ, આપણા ગુણોને ઘાત કરનારા જેટલા બી કર્મરૂપી મળશે બધા ખતમ થાય છે, નાશ પામે છે. વિશદ બોધ અનંત સુખાત્મકમ, વિશદ બોધ જેમાં પ્રાપ્ત થાય એવું અનંત સુખાત્મક એવા પરમાત્મા આપને સહજ સીધે એવા ભગવાનને હું પૂજા કરું છું. ઓમ રિસિમ પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મવતી નિવારે ભોગાંતરાય દવનાય શ્રીમદે વીર જીનેન્દ્રાય ધૂપમ પૂજાય જા મહેશ સ્વાહા. એક દિવસ મોઢામાં ના શબ્દ ના આવવો જોઈએ, ના શબ્દ નહીં બોલવાનો. હા તો શું છે ઉપવાસ લે, મૌન લઈ લીધું નવરંદ આ જોડો નવરંદ.